જય સ્વામિનારાયણ. નીચે આપેલી ચીજવસ્તુમાંથી ઉપરા ઉપર ગોઠવી શકાય તે વસ્તુ પર ખરું કરો. જે વસ્તુ ઉપરા ઉપર ગોઠવી ન શકાય તેના પર ખોટું કરો. હવે આપણે જોઈશું માચીસ. તો એકબીજાના ઉપર ઉપર ગોઠવી શકાય છે ને, એટલે ત્યાં આવશે ખરું. અને અહીંયા છે લખોટી. એકબીજાના ઉપર ગોઠવી શકાય ના, તો ત્યાં આવશે ખોટું. પછી છે રૂપિયાનો સિક્કો. તો આપણે એકબીજા પર ગોઠવી શકાય ને, એક એક રૂપિયાનો સિક્કો આપણે રમતા હોઈએ છીએ ને, તો એકબીજા પર ગોઠવી શકીએ છીએ ને, હા, તો ત્યાં આવશે ખરું. અને લખોટી ગોઠવી શકાય ના, તો ત્યાં આવશે ખોટું. પછી છે પેન્સિલ. તો પેન્સિલ એકબીજા પર ગોઠવી શકાય ના, તો ત્યાં આવશે ખોટું. રબર હોય તો એને એકબીજા પર આપણે ગોઠવી શકીએ છીએ ને, તો ત્યાં આવશે ખરું. પછી છે બિસ્કિટ. તો બિસ્કિટ આપણે કોઈ પણ બિસ્કિટ લાવીએ, પાર્લેજી લાવીએ, મોનિકો લાવીએ, તો અંદર કેવા સરસવાના ગોઠવેલા હોય છે, તો આપણે એને ગોઠવી શકીએ. આપણે ઘરે બી લાવીને એને આપણે ગોઠવી શકીએ છીએ, તો ત્યાં આવશે ખરું. પછી છે કેરમની કુકડી. તો ત્યાં એ બી આપણે ગોઠવી શકીએ છીએ ને, હા, તો ત્યાં આવશે ખરું. પછી છે પુસ્તક. તો આપણે પુસ્તક બી એકબીજા પર ગોઠવી શકીએ છીએ ને, ત્યાં આવશે ખરું. બોલ એકબીજા પર ગોઠવી શકાય ના બેટા, એટલે બોલ રહે એકબીજા પર આપણે મૂકીએ તો પણ રહી શકે ના રહે, એટલે ત્યાં આવશે ખોટું. એવી રીતના અહીંયા લખોટી છે, તો લખોટી પણ રહે નહીં, કારણ કે ગોળ હોય, લીસી હોય, એટલે રહી શકે નહીં, એટલે ત્યાં આવશે ખોટું. માચીસ, તો એ એકબીજા પર રહી શકે ને, એટલે ત્યાં આવશે ખરું. હવે આપણે જોઈશું યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો. હવે આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે, તો આપણે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે. ગબડતી વસ્તુઓ, સરકતી વસ્તુઓ અને ગબડતી અને સરકતી વસ્તુઓ. તો અહીં આપણને પહેલાં આપ્યું છે ગોળ બલ્બ. તો એ શેમાં આવશે, ગબડતી વસ્તુમાં આવશે, સરકતી વસ્તુમાં આવશે કે ગબડતી અને સરકતી વસ્તુમાં આવશે? શેમાં આવશે? ગબડતી વસ્તુમાં, કારણ કે બલ્બ આપણે નીચે મૂકીએ છીએ તો ગબડે છે ને, એટલે આપણે એ આવશે ગબડતી વસ્તુમાં. પછી છે વોલીબોલ. તે શેમાં આવશે? ગબડતી વસ્તુમાં. વોલીબોલને આપણે નીચે મૂકીએ છીએ તો કેવો ગબડવા માંડે છે. પછી છે મીઠાઈનું બોક્સ. તે શેમાં આવશે? સરકતી વસ્તુમાં, કારણ કે એને આપણે આમ સરકાઈએ તો સરકે છે ને. પછી ફુગ્ગો. તો શેમાં આવશે? ગબડતી વસ્તુમાં. ટામેટું. તો શેમાં આવશે? ગબડતી વસ્તુમાં. પછી ચોરસ બિસ્કિટ. તો શેમાં આવશે? સરકતી વસ્તુમાં. પછી છે ગોળ બિસ્કિટ. તો શેમાં આવશે? ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુમાં. પછી છે તરબૂચ. શેમાં આવશે તરબૂચ? ગબડતી વસ્તુમાં. ટાઇલ્સ. તો શેમાં આવશે? સરકતી વસ્તુમાં. પાટી. તો સરકતી વસ્તુમાં. રમવાનો પાસો. શેમાં આવશે? ગબડતી અને સરકતી વસ્તુમાં. પછી છે રૂપિયાનો સિક્કો. તો એ શેમાં આવશે? ગબડતી અને સરકતી વસ્તુમાં. ઈટ. તો ઈટ શેમાં આવશે? સરકતી વસ્તુમાં. લખોટી. તો લખોટી શેમાં આવશે? ગબડતી વસ્તુમાં. પછી થાળી. થાળી શેમાં આવશે? ગબડતી અને સરકતી વસ્તુમાં. ચલો બેટા, આટલું તમે ધ્યાન દઈને એકવાર રિવિઝન પણ કરી લેજો. જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ ગોળ અને લાંબી વસ્તુનું સમજ્યા છીએ. હવે એના પરથી આપણે ખાલી જગ્યાઓ લખવાની છે. તો હવે આપણે જોઈશું કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એક, ખાલી જગ્યા એક વસ્તુ એથી અણીદાર હોય છે. તો શું આવશે? રબર કે પેન્સિલ? પેન્સિલ. બે, ખાલી જગ્યાની બધી સપાટી સપાટ હોય છે. કોની બધી સપાટી સપાટ હોય? રબર. ત્રણ, ખાલી જગ્યાની સપાટી ગોળ છે. તો કોની હોય? પુસ્તક કે રીંગણ? રીંગણ. ચાર, ખાલી જગ્યાનો ખૂણો હોય છે. શેનો હોય? પેટીનો કે ટમેટનો? તો પેટીનો.
5. ખાલી જગ્યાનો આકાર ગોળ છે. બ્રેડ કે રોટલી કોનો આકાર ગોળ હોય? રોટલીનો. 6. ખાલી જગ્યાનો આકાર ચોરસ છે. તો રોટલો કે બ્રેડ બેમાંથી કોનો આકાર ચોરસ હોય છે? બ્રેડનો. બ્રેડ તમે ખાવ છો ને. 7. ખાલી જગ્યા ગબડતી સરકતી નથી. તો શું ગબડતી પણ નથી અને સરકતી પણ નથી? તો ચોપડી કે થાળી? તો શું આવશે? ચોપડી. 8. ખાલી જગ્યા ગબડી શકે છે. તો શું ગબડી શકે? દિવાસળીની પેટી કે રૂપિયાનો સિક્કો? શું ગબડી શકે? રૂપિયાનો સિક્કો. 9. ખાલી જગ્યા એકબીજા પર ગોઠવી શકાય છે, જે આપણે આગળ ચિત્રમાં જોયું છે. તો શું આવશે? રમવાનો પાસો. એ આપણે એકબીજા પર ગોઠવી શકીએ છીએ. કેરી ગોઠવાય ના. 10. ખાલી જગ્યા સરકાવી અને ગબડાવી પણ શકાય છે, એવી કઈ વસ્તુ છે? ફુગ્ગો અને થાળી. તો બેમાંથી શું આવશે? થાળી. એને આપણે સરકાવી પણ શકીએ છીએ અને ગબડાવી પણ શકીએ છીએ. આ જ રીતના બેટા હવે આપણે જોઈશું ખરા ખોટા. નીચેના વિધાનો સામે ખરું કે ખોટાની નિશાની કરો. તો આપણે પહેલું છે 1. સાબુની ગોટીને ગબડાવી શકાય છે. સાબુ હોય તો એને આપણે ગબડાવી શકીએ ના. તો શું આવશે? ખોટું. 2. એક ખીલીને બીજી ખીલી પર ગોઠવી શકાય છે. ગોઠવી શકાય ના. તો શું આવશે? ખોટું. 3. ફૂટબોલનો આકાર ગોળ છે. ફૂટબોલનો આકાર કેવો હોય? ગોળ. એટલે શું આવશે અહીંયા? ખરું. 4. લખોટીનો આકાર ચોરસ છે. લખોટી કોઈ દિવસ ચોરસ હોય ના. લખોટી કેવી હોય? ગોળ. એટલે શું આવશે અહીંયા? ખોટું. 5. રૂપિયાના સિક્કાને ગબડાવી ન શકાય. રૂપિયાના સિક્કાને ગબડાવી શકાય ને, આપણે આગળ જોયું છે. તો શું આવશે અહીંયા? ખોટું. 6. બેટ અને તીર લાંબી વસ્તુ છે. બેટ અને તીર શું છે? લાંબી વસ્તુ છે. તો શું આવશે અહીંયા? ખરું. 7. ધજાનો આકાર ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ હોય છે. આપણે બધા મંદિરોની ઉપર જોઈએ છીએ ને, ધજાનો આકાર ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય અને ત્રિકોણ પણ હોય, વધુ ત્રિકોણ હોય છે. તો ત્યાં શું આવશે? ખરું. ચલો મિત્રો, હવે આપણે પાઠ 1 અહીંયા પૂરો થાય છે. તમે એકવાર ફરીથી આ વિડીયોને જોઈ લેજો, સમજજો. ઓકે, બાય. જય સ્વામિનારાયણ.